ઘણા લોકો એમ કહે છે કે ભગવાન જોયા છે કે નહીં, ભગવાન જોયા છે કે એ તો ખબર નથી, પણ આ છેલ્લા 15 દિવસમાં જે ડૉક્ટર લોકોએ અમને સેવા આપી, જે નર્સ લોકોએ અમને સેવા આપી, જે આ BSF વાળાએ અમને સેવા આપી, જે આયા હોય અમને સેવા આપી, એ જોઈ અને હકીકતે એમ છું કે ભગવાન છે આપણી સામે જ છે, ભગવાનને બીજે ક્યાંય બહાર ગોતવા જવાની જરૂર નથી. માણસ ઘરે હોય તો ઘરે તો બધી વસ્તુ માણસને મળી જતી હોય, પણ અહીંયા માણસ ઘરથી અલગ છે, ઘરથી દૂર છે, અને છતાં પણ દિવસની અંદર એક વખત, બે વખત, ત્રણ વખત વિડીયો કોલમાં વાત કરાવવામાં આવતી, ફોનમાં વાત કરાવવામાં આવતી કે ભાઈ ઘરના લોકો સાથે તમે સંપર્કમાં રહી શકો, તમને શું તકલીફ છે, તકલીફ નથી, એ બધું પણ તમે એ લોકો સાથે શેર કરી શકો, એ લોકો પણ પોતાની તકલીફ હોય ત્યાં એ ડૉક્ટર સાથે વાત કરી શકે, એટલા માટે આ લોકો વિડીયો કોલ દ્વારા પણ અમને વાત કરાવતા. મારી જોડે એવો મોબાઈલ નથી કે હું વિડીયો કોલથી વાત કરી શકું. કોવિડ સાથીવાળા અહીંયા આવ્યા છે અને મને રોજ એકવાર ફોન ઉપર વાત કરાવે છે ઘેર કે શું પોઝિશન છે, શું છે. કોવિડ સાથીના હિસાબે હું ઘેર શાંતિથી વાત કરી શકું છું. ઘરવાળાને આનંદ થાય છે કે અમે રૂબરૂ મળ્યા, ભલે અંદર નથી જવા દેતા પણ રૂબરૂ મળ્યા તો બરાબર અમને તો લાગે છે, અને એમને આનંદ થાય છે કે ના ભાઈ અમે મળી રહ્યા છીએ. કોવિડ વર્ડથી છે મારા ઘરે વિડીયો કોલ વાત કરાવે છે, મને બહુ સારું લાગે છે. અહીંયા ડાક્ટર બધા મને સારું રાખે છે, આવી ઘડી ઘડી મને ચેકઅપ કરે છે, જોવે છે, બધું કરે છે, BP નાપે છે, બધું કરે છે. મને બહુ સારા છે ડાક્ટર, ત્યાંની બહુ સુવિધા સારી છે. અમારી વોર્ડ બોયનો સ્ટાફ છે એ જોડે બેસીને ચમચીથી ખવડાયેલું છે મને, હું ખાઈ નહોતો શકતો. 2 દિવસથી સળગ એમણે ચમચીથી ખવડાવ્યું છે. આવી સર્વિસ પ્રાઇવેટમાં ના મળે એટલી અહીંયા આગળ, અને ગવર્મેન્ટમાં અને પણ પૈસો લેતા નથી. આવી સેવા ગુજરાત સિવાય ક્યાંય મેં સાંભળી નથી કે મને મળે. હું જ્યારે આવી ત્યારે ઓક્સિજન ઉપર હતી, એટલે અત્યારે મને ઘણું સારું છે. બીજો બધો સ્ટાફ પણ સારો છે, નર્સિંગ સ્ટાફ, પછી વોર્ડ બોય, બધા હેલ્પિંગ નેચરવાળા છે, અને સફાઈ પણ ખૂબ સારી રીતે રાખે છે. દિવસમાં 3-1 વખત કચરા પોતા કરે છે. અને ઇસ હોસ્પિટલ મેં સબ ચીજ રિપોર્ટ દવા ફ્રી મેં હોતી હૈ, કોઈ પૈસે નહીં લગતે હૈ. સબસે અચ્છી બડી બાત યહી હૈ કે ગરીબ ઇન્સાન ઇલાજ કરવા સકતે હૈ કોરોના કા.